શક્તિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને એક્શન ગ્રુપ સંસ્થા દ્વારા પાલનપુર તાલુકાના સુંડા મોટા કુંભલમેર ભૂતેડી ગામે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અંગેની એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ, જેમાં પોસ્ટર દ્વારા, વક્તાઓ દ્વારા, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા પર્યાવરણ વિશે માહિતી આપી હતી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેના સંરક્ષણમાં લોકોની ભાગીદારીને સંગઠિત કરી હવા પાણી સ્વચ્છ રહે અને આસપાસનું પર્યાવરણ તંદુરસ્ત રહે એ માટે વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો, પાણી બચાવો, પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળો તેમજ પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળો જેવા વિષય ઉપર માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. ડીસા શહેરમાં લંપી વારસના કારણે મરી રહેલી ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરા નિકાલમાં પ્લાન્ટમાં મૃતદેહો ખુલ્લામાં ફેંકવામાં આવતા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઈ હતી. જે મામલે નાયબ કલેક્ટરે આ મૃતદેહોને જમીનમાં યોગ્ય રીતે દફનાવવા ડીસા નગરપાલિકાને હુકમ કર્યો છે અને જો બેદરકારી જણાશે તો ચીફ ઓફિસર સામે એપિડેમિક એક્ટ મુજબ પગલાં લેવા પણ તાકીદ કરી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી લોકોને મદદરૂપ બનીએ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ હતી. દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ 2022-23ના 31 ઓગસ્ટ 2022 અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, બીકે. બાબર કટકની આંગણવાડી બહેનોએ આજે હડતાલના 10મા દિવસે અડગ રહી નારી શક્તિ જિંદાબાદ જેવા અલગ અલગ નારાઓ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી તેમની પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બહેનો હડતાલ પર યથાવત રહેવાની મીડિયા સમક્ષ જણાવ્યું હતું. બાબર કટકની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાબર ખાતે ગૌયાત્રાનું ભવ્ય સ્વાગત. બનાસકાંઠાના પાંથાવાડાથી નીકળેલી ગૌયાત્રા બાબર આવી પહોંચતા ગૌ ભક્તો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. બાબર વાવ સર્કલ પર ગૌ ભક્તોએ બેનરો લગાવી લંપીમાંથી ગૌધનને બચાવવા અને આર્થિક સહાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. સરકારે બજેટમાં ફાળવેલ 500 કરોડ ગૌશાળાઓને ન ફાળવતા ગૌ સેવકો લાલઘૂમ. વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે થરાદ પ્રાંત અધિકારીને વાવ સુઈગામ બાબર તાલુકામાં વરસાદથી થયેલા ખેડૂતોના પાકને નુકસાની સહાય આપવા માટે કરી રજૂઆત. વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ચાલુ વર્ષમાં પાકને નુકસાન થતા કરી સર્વે ખેડૂતોને વળતરની માંગ કરી. વરસાદના કારણે ચોમાસુ સિઝનનો પાક નષ્ટ થયો. ખેડૂતોને નુકસાન સુઈગામ પ્રાંત અધિકારીને પત્ર લખી કરી નુકસાનની સર્વે ના કરી અને ખેડૂતોને વળતર આપવા આપે તેવી માંગ.